કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા ખેનવાસારી કૃષિ યુનિવર્સિટીની પંદરમી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી અને કૃષિ યુનિવર્સિટી ડેડીયાપાડાની પંદરમી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક ડેડીયાપાડા ખાતે યોજાની હતી જેમાં મુખ્ય મહેમાન અને ઉદઘાટન તરીકે ડોક્ટર ઝેડ પી પટેલ વાઇસ ચાન્સેલર નવસારી કૃષિ યુનિવર્સિટી તથા અતિથિઓમાં ડોક્ટર એન એમ ચૌહાણ ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન એન્જિનિયરિંગ નવસારી કૃષિ યુનિવર્સિટી તેમજ ડોક્ટર ટી આર અહલવાટ ડિરેક્ટર ઓફ રિસર્ચ એન્ડ ડીન પીજી સ્ટુડન્ટ નવસારી કૃષિ યુનિવર્સિટી ડોક્ટર વિકાસ નાયક તથા ઇરા સંસ્થાના ડેરીયા પાડાના વડા ડોક્ટર વિનોદ કૌશિક વિજ્ઞાન લેખક દીપક જગતાપ શ્રેષ્ઠ ગો પશુપાલક રાજેશ વસાવા જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ નાયબ પશુપાલન નિયામક સાહિત્ય કૃતિ નિષ્ણાતો કૃષિ ઓહવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ઝેડપી પટેલે પશુપાલન ક્ષેત્રને વધુ વેગ મળે તે માટે ઓટોમેટિક કાવ ડ્રિંકર રબર કાવ મેન્ટ અને ચાર્ટર ઇટ ખનીજ મિશ્રણ અંગેના આદર્શ પશુપાલન ટેકનોલોજી પાર્ક પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં જે રીતે હલકા ધાન્ય પાલકોને ભોજનમાં મહત્વ આપ્યું છે અને ભારત સરકારે બે હજાર ત્રેવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય પૌષ્ટિક અનાજ વર્ષ જાહેર કર્યું છે તે અંગેના કેવી કે ડેરિયાપાડા દ્વારા તૈયાર કરાતો પાકો જેવા કે નાગલી રાગી સોમો મોરિયું કોદરી કાંગ ચીરો ધાન્ય પ્રદર્શન મિલેટ કોર્નરનું પણ રિબિન છોડીને ઉદ્ઘાટન કર્યું હતું તે નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ પોષણયુક્ત અનાજ દ્વારા પોષણના મહત્વ અંગે પોતાના અનુભવો પ્રતિજ્ઞા પત્ર પર સંદેશો પર લખ્યો હતો ત્યારબાદ કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો સંશોધનો અંગે ચર્ચા કરાઈ હતી આ સાથે પ્રમોદ કુમાર વર્માને તેમની સુંદર કામગીરી માટે સાથે અભિનંદન પર પાઠવ્યા હતા વધુમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પટેલે કૃષિ ક્ષેત્રે નવી કલમો નવી જાતોનો ફેલાવો વધુ થાય વર્મી કમ્પોઝ ખાતરનો વધુ ઉપયોગ કરી ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તેવા સૂચનો કર્યા હતા આદિવાસી પ્રસંગે બેઠકમાં જાણીતી વિજ્ઞાન લેખક દીપક જગતાપે કેવી કે ડેડિયાપાડાના માર્ગદર્શન હેઠળ પોતાના ટેરેસ ગાર્ડન પર ઓર્ગેનિક શાકભાજી ઉગાડી તથા સ્ટ્રોબરી સફળ વાવેતર કર્યા અંગેની માહિતી આપી હતી અને અન્ય લોકો પણ પોતાના ઘરે ટેરેસ ગાર્ડન પર તાજી પોષક તત્વો સભર શાકભાજી જાતે ઉગાડી શકે તે માટેનું આમ જનતા માટે જાહેર સેમિનાર કરવા કેવી કે ડેડિયા પાડાએ સૂચન અને માર્ગદર્શન આપી દીપક જગતાપની પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કેવી કે ની કૃષિલક્ષી પ્રવૃત્તિઓ અને અહેવાલ રજૂ કરાયો હતો નર્મદામાં સ્ટ્રોબેરી સહિત નવીન પાકોમાં સારી કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતોને આંતરખેદ નિંદામણ નિયંત્રણનું વિતરણ કરાયું હતું તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ નારી શક્તિ એવોર્ડ વિજેતા અને નર્મદાના ત્રણ હજારથી વધુ મહિલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાર્નર ઉષાબેન વસાવાનું પણ સન્માન કરાયું હતું રિપોર્ટિંગ બાય દીપક જગતાપ રાજપીપળા જી નમસ્કાર આજે નવસારી કૃષિ યુનિવર્સિટીના નેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પંદરમી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકોમાં આ વિભાગના ખેડૂતો ઉપરાંત આ કૃષિ સાથે સંકળાયેલા તમામ ખાતાના અધિકારીઓ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને અન્ય સેલ્ફ હેલ્પ ગ્રુપના પણ અધિકારીઓ અને અમારા વૈજ્ઞાનિકો જોડાયા હતા આમાં ખાસ કરીને અહીંના વડા જે છે એ વડાએ ગત સાલનો જે કંઈ એમનો રિપોર્ટ હતો તે રજૂ કર્યો અને હવે પછી જે કંઈ નીતિ ઘડવાની છે કૃષિને માટેની ખેડૂતોને માટેની તાલીમ આપ ખેડૂતોને જે ટેકનોલોજી આપવાની છે એમાં ખાસ કરીને આ વિસ્તારમાં જે સ્ટ્રોબેરી જેવા પાક છે ડ્રેગન ફ્રૂટ જેવા પાક છે કે લાલ કળા જેવા પાક છે આ બધા પાકો માટે કેવી રીતે ખેડૂતોને માર્ગદર્શન આપવું એટલું જ નહીં પણ ચાલુ વર્ષ જ્યારે હલકા ધન્યનું વર્ષ હોય ફી મિલેટનું વર્ષ હોય તો ખેડૂતોના આ વિભાગ આ વિસ્તારના ખેડૂતોનો તો એ ખોરાક છે તો એ ખોરાક ફરીથી એ ખેડૂતો કેવી રીતે અપનાવે અને એની ખેતી કેવી રીતે વધારે કેવી રીતે સઘન રીતે વધારે ઉત્પાદન વધારે ને દેશના લોકોને પણ એના એ એને ખવડાવીને એનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થાય તે માટેના પૂરતા પ્રયાસો અમે અને ચર્ચા કરવામાં આવી અને મને ચોક્કસ ખાતરી છે કે આ યુનિવર્સિટી આવા કેવી કેના માધ્યમ દ્વારા ખેડૂત છેવાડાના ખેડૂત સુધી પહોંચી દેશની સેવા ચોક્કસ કરશે ધન્યવાદ